સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. જિલ્લામાં નાદાન પ્રેમ કહાનીનો કરુણ અંજામ. 4 માસ અગાઉ લગ્નની લાલચ આપી બગાડી જનાર પ્રેમી સામે ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ. તો ચંડીસરમાં સગીરાને બાવળાનો શખ્સ ઉઠાવી જતા ચકચાર. વિધાનસભાની ચૂંટણી પહેલા વિવાદોની શરૂઆત. નાગલામાં ચૂંટણી બહિષ્કારની ચીમકી. પવિત્ર યાત્રાધામ અંબાજી અધિકારીઓ અને કર્મચારીઓથી બની રહ્યું છે અપવિત્ર. ગઢમાં ઠગાઈ કરતા નાગોબાઓ ઝડપાયો. મહેમાન ગતિના બહાને સેરવી ગયો સોનાની ચેન. મગફળીના ટેકાના ભાવે ખરીદી શરૂ થતા ધરતીપુત્ર થયા રાજીના રેડ. સરકાર ટેકાના ભાવમાં પણ વધારો કરે તેવી ખેડૂતોની આશ. હવે જોઈએ સમાચાર વિગતવાર. બનાસકાંઠા જિલ્લાની લોકપ્રિય અને વિશ્વસનીય બીકે ન્યૂઝ ચેનલ 5 નવેમ્બરે પોતાની સ્થાપનાના 16 વર્ષ પૂર્ણ કરી 70મા વર્ષની પ્રસારણ યાત્રાનો પ્રારંભ કર્યો છે. ત્યારે બીકે ન્યૂઝ ચેનલના સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે જિલ્લાના રાજકીય અને સહકારી ક્ષેત્રના અગ્રણીઓ, અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ જિલ્લાના પ્રતિષ્ઠિત તબીબોએ પણ બીકે ન્યૂઝ ચેનલની વિકાસકૂચ તેમજ લોકસેવાના અભિગમની મુક્ત કંઠે સરાહના કરી આ ચેનલની ઉત્તરોત્તર પ્રગતિ માટે શુભકામનાઓ પાઠવી છે. મિત્રો, બનાસકાંઠાની લોકલાડલી અને જાણીતી અને ખૂબ જ પ્રખ્યાત એવી બીકે ન્યૂઝ ચેનલ 16 વર્ષ પૂરા કરી અને 70મા વર્ષે પ્રવેશ કરી રહ્યો છે તે બદલ હું એમને હાર્દિક અભિનંદન પાઠવું છું. બનાસકાંઠાની આ એકમાત્ર લોકપ્રિય ચેનલ છે કે જે સૌથી વધુ જોવામાં આવે છે અને લોકો એને બેસીને સમયસર જોવા માટે તલપાપડ હોય છે એવી ચેનલ એકમાત્ર ચેનલ છે જે આ બીકે ન્યૂઝ ચેનલ છે. એમના આયોજક શ્રી મગનભાઈ માળી પણ બહુ જ અને તેમની સાથેના સાથીદાર મિત્રો ખૂબ જ મહેનત કરી અને આ ચેનલને ઉત્કૃષ્ટ કામ કરી બચાવે તે માટેનો પ્રયત્ન કરતા જ રહે છે એ હું જોયા કરું છું. એ બદલ હું તેઓ સૌરભને અભિનંદન પાઠવું છું. અને આ ચેનલ દ્વારા જે જે સામાજિક કાર્યો થાય છે તેની ખરેખર વિસ્તૃત માહિતી પબ્લિકને મળે છે એ પણ બહુ જ અગત્યનું કામ થઈ રહ્યું છે અને લોકસેવાનું કામ થઈ રહ્યું છે એવું હું સમજું છું. તો મિત્રો, બીકે ચેનલને ફરીથી હું ખૂબ ખૂબ અભિનંદન આપી વિરમું છું. જય હિન્દ. બીકે ન્યૂઝ ચેનલ બનાસકાંઠાની સૌ પ્રથમ ચેનલ છે અને 16 વર્ષ પૂરા કરીને 70મા વર્ષમાં પ્રવેશી રહી છે ત્યારે એના માલિક શ્રી મગનભાઈ માળી મારા પરમ મિત્ર છે એ અને એમની ટીમને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. 16 વર્ષ સુધી સતત આવી ચેનલ ચલાવવી કે કદાચ હું માનું છું આ નફાનું ક્ષેત્ર નથી, આ કોઈ બિઝનેસ નથી જ્યાં સુધી હું સમજું ત્યાં સુધી, અને છતાં પણ એને ચાલુ રાખવું એ દાદ માગી લે તેવું છે. બીજું વણખેડાયેલું કોઈ ક્ષેત્ર હોય અને તેમાં પ્રથમ પ્રવેશ કરવો અને વિજય પ્રાપ્ત કરવો એ પણ ખૂબ અઘરું કામ છે. એકવાર 5-6 જણા ફિલ્ડમાં હોય અને તમે પ્રવેશ કરો તો એ રસ્તો ખેડાયેલો હોય અને થોડો ઈઝી હોય એવું હું માનું છું. એટલે આવા વણખેડાયેલા રસ્તે મગનભાઈ ચાલ્યા અને ખૂબ સફળ થયા અને હજુ પણ સફળ છે જ અને સતત એ સફળતાને આગળ વધારી રહ્યા છે. તો ફરીને હું મગનભાઈ અને એમની ટીમને, બીકે ન્યૂઝની આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવા 70મા વર્ષના પ્રવેશ નું તો આપણે મનાવીએ પણ આવો 51મા વર્ષનો પ્રવેશ હોય ને ત્યારે પણ હું આવું જ એમના વખાણ કરતો એવી પ્રભુ પાસે
અપેક્ષા રાખું છું, ચેનલને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. સરહદી બનાસકાંઠા જિલ્લાની એકમાત્ર ન્યૂઝ ચેનલ બીકે ન્યૂઝ ચેનલ એ સફળતાના 16 વર્ષ પૂરા કરીને 17મા વર્ષમાં પ્રવેશ કરવા બદલ આયોજક મગનલાલ માળી અને તેમની ટીમને શુભકામનાઓ પાઠવું છું. સાથે સાથે તેમની લોકોની તેમજ ખેડૂતોની આમ જનતાની ગરીબ પબ્લિકને જે તે પ્રશ્નોનું તેમને તેમના ચેનલ દ્વારા ઉજાગર કરીને લોકોને જે ન્યાય અપાયો તે બદલ પણ તેમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. સરહદી બનાસકાંઠા જિલ્લાની સૌથી પ્રથમ ચેનલ અને લોકપ્રિય ચેનલ બીકે ન્યૂઝને આજે 16 વર્ષ પૂરા કરી અને 17મા વર્ષના અંદર પ્રવેશ કરે છે એ બદલ હું બીકે ન્યૂઝના માલિક મગનભાઈ માળી અને એમની ટીમને હૃદયપૂર્વક શુભકામનાઓ પાઠવું છું. બનાસકાંઠા જિલ્લાના કોઈપણ નાનામાં નાનો પ્રશ્ન હોય એને ઉજાગર કરવા માટે બીકે ન્યૂઝ ચેનલ સૌ પ્રથમ રહી છે. રાજકીય રીતે જોતાં પણ તટસ્થતાથી બીકે ન્યૂઝ રજૂઆત કરે છે. આ પ્રસંગે હું બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી મગનભાઈ માળી અને એમની આખી ટીમને હું હૃદયપૂર્વક શુભકામનાઓ પાઠવું છું અને ઉત્તરોત્તર પ્રગતિ થાય અને ગુજરાતના અંદર બીકે ન્યૂઝ ચેનલ એમનું નામ રોશન કરે અને જિલ્લાનું નામ રોશન કરે એવી શુભેચ્છા પાઠવું છું. આજે મને ખૂબ આનંદ અને ગર્વ થઈ રહ્યો છે કે બનાસકાંઠાની પોતીકી ન્યૂઝ ચેનલ એટલે બીકે ન્યૂઝ 16 વર્ષ પૂરા કરીને 17મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. તે પ્રસંગે શ્રી મગનલાલ માળી અને એમની સમગ્ર ટીમ ધન્યવાદને પાત્ર છે. જ્યારે 16 વર્ષ પહેલાં મને યાદ છે કે આ ચેનલની શરૂઆત કરવામાં આવી, નવું સાહસ કરવામાં આવ્યું, ત્યારે બધાને એક પ્રશ્ન હતો કે આ પ્રયોગ સફળ થશે કે કેમ. આજે મને એ વાતનો આનંદ છે કે સફળ જ રહ્યો છે એટલો નહીં, પણ આ ચેનલ દ્વારા જિલ્લાની બહુ મોટી સેવા કરવામાં આવી છે. એના દ્વારા લોકોના પ્રશ્નોને વાચા આપીને એના સકારાત્મક ઉકેલ માટેના પણ સારું માધ્યમ એ બની રહ્યું છે. જ્યારે જિલ્લાના કોઈ પણ લોકોપયોગી પ્રશ્નો હોય કે સરકારી રજૂઆતો હોય તો હર ઘડી બીકે ન્યૂઝ ચેનલ લોકોની પડખે રહ્યું છે અને બનાસકાંઠાને એક સારું માધ્યમ પૂરું પાડ્યું છે. આ પ્રસંગે એમના સંચાલક શ્રી મગનલાલ માળી જ નહીં પણ તેમની સાથે સમગ્ર પત્રકાર મિત્રો, ફિલ્ડ વર્ક કરતા સર્વે મિત્રો, સંપાદક મિત્રો અને સ્ટુડિયોનો સ્ટાફ પણ એટલો જ ધન્યવાદને પાત્ર છે. અને મને આશા છે કે આવનારા વર્ષોમાં બીકે ન્યૂઝ ચેનલ વધુને વધુ આધુનિક સ્વરૂપમાં રજૂઆત લઈને લોકોના પ્રશ્નોને વાચા આપતું રહેશે અને જિલ્લાના લોકો માટેનું એક સબળ માધ્યમ બની રહેશે એવી મને પૂરી ખાતરી છે. ખૂબ ખૂબ ધન્યવાદ બીકે ન્યૂઝને. બનાસકાંઠા જિલ્લાની અંદર આગવું સ્થાન ધરાવતી બીકે ન્યૂઝ ચેનલ આજે 16 વર્ષ પૂરા કરીને 17મા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહી છે. તે નિમિત્તે હું તમામ ચેનલના સંચાલકશ્રીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અભિનંદન પાઠવું છું. છેલ્લા 16 વર્ષથી સતત જાગૃત રહી અને આ ચેનલે ખૂબ સારું કામ કર્યું છે. કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હોય, કોઈ પણ પ્રકારની ફરિયાદ હોય તો હંમેશા બીકે ન્યૂઝના રિપોર્ટર છે એ જાગૃત રહીને સમાજના હિતમાં અને લોકોને કઈ રીતે સારી સુખાકારી પ્રાપ્ત થાય, કઈ રીતે લોકોની મુશ્કેલીઓનું નિવારણ આવે એ મુદ્દા ઉપર બહુ જ જાગૃતપણે રિપોર્ટિંગ કરી અને ખૂબ સારું કાર્ય કર્યું છે. અને આનો અનુભવ અમને છેલ્લે ધાનેરાની અંદર જુલાઈ મહિનામાં જે પૂર આવ્યું ત્યારે પણ થયો હતો. એ પૂર દરમિયાન બીકે ન્યૂઝ ચેનલે જે રીતે સરકારને જાગૃત કરી છે, સામાજિક સંસ્થાઓને જાગૃત કરી છે અને લોકોને પણ જાગૃત કર્યા છે એ બદલ એમનો જેટલો પણ આભાર માનીએ એટલો ઓછો છે. આખા મહિના દરમિયાન જુલાઈ મહિનાની અંદર જે પૂર આવ્યું અને એના પછીનું જે રિહેબિલિટેશનનું કામ ચાલ્યું એમાં સતત બીકે ન્યૂઝના રિપોર્ટરોએ સતત શહેરથી માંડીને ગામડે ગામડા ખૂંદી અને જ્યાં જ્યાં પણ કંઈક ઉણપો રહી ગઈ હોય એ બાબતે એક અંગુલી નિર્દેશ કરવાનું જે કામ કર્યું છે અને એના કારણે નગર અને આખો જિલ્લો બેઠો થઈ ગયો હું માનું છું કે એમાં બીકે ન્યૂઝ ચેનલનો બહુ જ મોટો ફાળો છે. તો આવનાર સમયમાં પણ આ ન્યૂઝ ચેનલ લોકોને આટલી જ ઉપયોગી બને,
સમાજને અને સરકારને જાગૃત કરતી રહે અને લોકોની મુશ્કેલીઓના જે નિવારણની અંદર મદદરૂપ બને એવી અભ્યર્થના રાખી અને ફરી એકવાર અભિનંદન પાઠવું છું. ધન્યવાદ. અરવિંદભાઈ તુવર, પ્રમુખ ભારત વિકાસ પરિષદ ગુજરાત ઉત્તર પ્રાંત બનાસકાંઠામાં બીકે ન્યૂઝ ચેનલ જે આજે 16 વર્ષ પૂરો કરીને 17મા વર્ષમાં બેઠું છે એ ઉત્તર ઉત્તર પ્રગતિ કરે બીકે ન્યૂઝ એવી શુભેચ્છા આજના દિવસે પાઠવું છું. અને ખરેખર બનાસકાંઠા જિલ્લાની જનતાને જે ખૂણે ખૂણાના સમાચાર સચોટ અને નીડર સમાચાર આપતું આ બીકે ન્યૂઝ આજે દરેક બનાસવાસીઓના હૈયે વસી ગયું છે અને દરેક લોકો જ્યારે ઘેરે હોય છે ત્યારે નક્કી કરે છે કે ભાઈ બીકે ન્યૂઝ ચાલુ કરો, કારણ કે તે એની એક કારકિર્દી છે અને સફળ કારકિર્દી છે તે. એટલે આજના દિવસે હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ઉત્તર ઉત્તર હજુ પણ સારી પ્રગતિ અને સારા સમાચાર જિલ્લામાં પહોંચાડે તેવી શુભેચ્છા. બીકે ન્યૂઝ ચેનલ 16 વર્ષ પૂર્ણ કરી 17મા વર્ષમાં પ્રવેશ કરી રહી છે. આ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. બનાસકાંઠાની અંદર બીકે ન્યૂઝ ચેનલનો મારો અનુભવ છે, ખૂબ જ સારું કામ કરે છે, ખાસો સારા સમાચાર, સત્ય સમાચાર અને કોઈ પણ પ્રકારનું બ્લેકમેલિંગ નહીં કરવું હોય એમ. અને આ રીતે ખાસ તો મારો એવો અનુભવ છે કે જે સંઘ છે, ગૌશાળા છે, એ પ્રકારના જે સાત્વિક કામો ચાલે છે જે જનરલી બાકી કોઈ લોકો પ્રચાર કરવા તૈયાર નથી એમ, એને કોઈ પણ શુલ્ક લીધા વગર, કોઈ પણ જાતની ફી લીધા વગર એને પૂરતું બહોળું પ્રચાર આપવામાં આવે છે અને ખરેખર ખૂબ મદદ કરે છે. હું શુભકામના પાઠવું છું અને એમનો ઉત્તરોત્તર વિકાસ થાય તેવી શુભકામના પાઠવું છું. ભારત માતા કી જય. આજરોજ એક વાત કહેવાની વાત થાય છે કે બીકે ન્યૂઝ ચેનલ જેનો આજે એમ તો જન્મદિવસ કહી શકાય, 16 વર્ષ પૂર્ણ કરી આજના દિવસે 17મા વર્ષમાં જે પ્રવેશ કરી રહી છે, નિસ્વાર્થ ચેનલ, નિષ્પક્ષ અને સ્પષ્ટતા, નિડરતાથી સારા એવા સમાચાર અને સારી વાતો લઈને જે ઘરે ઘરે ઘર ઘર સુધી પહોંચી શક્યું હોય જિલ્લા લેવલે, મને એવું લાગે છે કે જ્યારથી હું સમજણો થયો કે આ ચેનલ સાથે મને વાત કરવાનો મોકો મળ્યો ત્યારે નિષ્પક્ષતાથી જે વાત કરી શકતી હોય અને સારા સમાચારો આપી શકતી હોય, જ્યાં સુધી ઘરે ઘરે ટીવી ન હતા અને જ્યારે આ સમાચાર પત્ર પણ ચાલુ જ હતા ત્યારથી, સમાચાર પત્ર હતા ત્યારથી ફક્ત ને ફક્ત બીકે ન્યૂઝ ચેનલ જે ઘર ઘર સુધી પહોંચી અને સારા સમાચાર મેળવવાનો પ્રયત્ન કરી છે અને પોતે કોઈ પણ લાલચ રાખ્યા વગર કે જે સમાચારપત્રોથી અને દરેક એવા સમાચારો એ પહોંચી શકે એના માટે રાત દિવસના ઉજાગરા કરીને પણ એમના કાર્યકર્તાઓ પણ મહેનત કરી રહ્યા છે અને એણે સતત લોકો સુધી સારા સમાચાર પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. એવી ચેનલ જે અવિરત પ્રમાણે આજે 16 વર્ષથી એકદમ જબરજસ્ત મહેનત કરી છે, એને સાથે મારા એક બ્રાહ્મણ તરીકેના આશીર્વાદ પણ આપું છું કે આવા જ કામો સારી રીતે થઈ શકે અને લોકો સુધી સારા સમાચાર પહોંચે એવો આજના જન્મદિવસે અમને શુભેચ્છા પાછું છું. હરિઓમ, જય હિન્દ. બનાસકાંઠા જિલ્લામાં નૈતિક અધાપતનની ઘટનાઓમાં ચિંતાજનક હદે વધારો થઈ રહ્યો છે, ત્યારે વધુ એક ઘટનામાં ડીસાની એક સગીરાનું અપહરણ કરી તેની સાથે 4 માસ સુધી સતત બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાની હકીકત સામે આવી છે. આ ઘટના અને પોલીસે પોક્સો મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે અને તે એકવાર ફરી સાબિત થયું છે. ડીસા શહેરની એક સગીરા શહેરના દિનેશ રાવળ નામના યુવકના પ્રેમમાં પડી હતી. આ સગીરા તેના પ્રેમમાં પડ્યા બાદ 2-3 વાર આ બંને જણા એકબીજાને મળતા હતા, પરંતુ ત્યારબાદ આજથી લગભગ 4-1 માસ અગાઉ રાત્રિના 1 વાગ્યાના સુમારે દિનેશ આ સગીરાને રાત્રે મળવા આવ્યો હતો અને તેને લગ્ન તેમજ ગિફ્ટ આપવાની લાલચ આપી ભગાડી લઈ ગયો હતો. દિનેશ આ સગીરાને ડીસાથી પાલનપુર અને ત્યારબાદ ટ્રેનમાં દિલ્હી લઈ ગયો હતો અને રસ્તામાં તેને લગ્ન કરવાની લાલચ આપ્યા બાદ સતત 4 માસ સુધી તેની સાથે શારીરિક સંબંધ બાંધતો રહ્યો હતો. આ ઘટનાને 4 માસ જેટલો સમય વીતી ગયા બાદ દિનેશના કાકાનો ફોન આવતા દિનેશ આ સગીરાને લઈ પરત ડીસા આવવા નીકળ્યો હતો અને પાલનપુર પહોંચ્યા બાદ દિનેશે સગીરાને બાથરૂમ જવાનું બહાનું બતાવી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. બાદમાં સગીરાને તેની સાથે વિશ્વાસઘાત થયો હોવાનું જણાતા સગીરા પાલનપુર રેલવે સ્ટેશનથી તેના પરિવાર પાસે પહોંચી હતી અને તેની સાથે બનેલી આખી ઘટનાની જાણ કરી હતી, જેથી સગીરાના પરિવારજનોએ સગીરાને સાંત્વના આપી આજે ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકમાં દિનેશ રાવળ વિરુદ્ધ બળાત્કાર તાક ધમકીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ ઘટના અંગે પોક્સો મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મો 1 વાગે ઉઠી હતી ઘરે,
એક વાગે ઉઠી હતી એટલે એક વાગે ઉઠીને પછી હું બાથરૂમ જવા ગઈ. બાથરૂમ જવા ગઈ કે એ ઊભો હતો, એ ઊભો હતો એટલે મને ઇશારો કરીને બોલાવી, એટલે મને એવું લાગ્યું કે મને મળવા આવ્યો હોય. એટલે હું ગઈ તો એને મને એમ કીધું કે હેડ કે બજાર જવું હોય. તો મેં કીધું મારા મમ્મી પપ્પાને જગાડું. તો કહેતા મમ્મી પપ્પા નહીં જગાડો તું એમને હેડ, મારી પાસે હે ને 2000 રૂપિયા હતા. મારા પપ્પાએ મને શહેરમાં કરિયાણું લેવા જવાનું હતું ને એટલે મને પૈસા આપ્યા. તે પૈસા હતા ને મારા મમ્મીની પાયલ હતી, એ બે હું લઈ ગઈ અને સાથે બજારમાં. પહેલાં તો હે ને હું પોપાનગર વાળા 4 રસ્તે આવી, એથી પછી હું એક ગાડીમાં બેઠી પછી હું આવી. એટલે મેં ડાયરેક્ટ એના સીટના નીચે ઘુસાડી દીધી. એટલે મેં ગાડી વાહન ચહેરે પણ ના દીધું ને કોઈ નહીં. પછી હું આવી તો એ રેલવે સ્ટેશન આવી તો મેં એને કીધું કે તું છે મને રેલવે સ્ટેશન લઈને આવ્યો. તું મને એમ કહેતો હતો કે હેન આપણે જવાનું બજાર. તો એ કહે કે ના બજાર નહીં જવાનું, આપણે ભાગવાનું હોય. તો મેં એમ કીધું કે ભાગવાનું હોય તો મારા મમ્મી પપ્પાને કીધું કે હતો ના આવે. આપણા બે એમ વચ્ચેથી કીધું એમને કીધું કંઈક કર્યું તો કીધું હામું નહીં આવ્યો. તો એને કે હાર. તો પછી એને હે ને એને પછી મને એમ કીધું કે એવી ચિંતા ના કરે, એને કાકો હોય મારા હંગાત કે એને કાકાને સપોર્ટ હોય ને એને મમ્મીને સપોર્ટ. એટલે કે વધો નહીં તો કે એને કાકમાં કાકો કે બધું ઓકે કરી નાખશે, એ કે તું ટેન્શન ના લેતી. મેં કીધું હાર. પછી હું ટ્રેનમાંથી ગઈને પછી આવ્યા જયપુર. જયપુરથી પછી દિલ્હી આવ્યા. દિલ્હીથી આવીને પછી એક ગામડું હતું, ગામડામાં મમ્મી 4 મહિના જવા રહ્યા. વડીયાને મમ્મીને આવ્યા ને પહેલાં 10 દિવસ પહેલાં ફોન આવ્યા એને કાકાનો. એને કાકાને ફોન આવ્યા તો એને કાકાને એમ કીધું કે અહીંયા કેવું ચાલે બધું સુખ શાંતિ. તો એના કાકાએ એમ કીધું કે એને મમ્મી પપ્પા એને ખોળી. એટલે કે હા તું ટેન્શન ના લેતો કે તું તાર શાંતિથી કહીએ રે, એ જે હશે ને હોય જે હશે ને બધું કે હું ઓકે કરી નાખીશ. એને કીધું સારું. પછી હે ને એના પછી 4 મહિના ચડે વળી એમ કાકાને ફોન આવ્યા અને કાકાએ એમ કીધું કે હે ને તાર પપ્પાને એક્સિડન્ટ થયું તો ત્રાતાય કે. પછી એ થઈ રહ્યું એટલે હું કીધું હું આવું ખરી, પણ કીધું તું આગળ જમાં છોડી ના દેતો. તો કીધું 4 મહિનામાં હંગાત આવી ના કર્યું તો હવે તું છોડશે ને. તો કીધું મજા નહીં આવતો કે સારું કે હું તને નહીં છોડું. એ કરીને પછી અમે રિટર્ન આવીને પાલનપુર આવીને પછી એ કે હું બાથરૂમ જાઉં. તો મેં કીધું હારું હવે બાથરૂમમાં હું ચા હંગાત જવાની હતી. એટલે બાથરૂમમાં ગયા અને હું બેઠી એમ તો 3-4 મિનિટ જેવી એની વાટ જોઈ, પણ એ આવ્યા ના. એટલે પછી હે ને હું મારે પાછળના રસ્તેથી બાપા 5000 રૂપિયા જેવું ભાડું હતું, પછી હું પાછળના રસ્તેથી મારા ગાડીમાં બેસી ગઈ. ગોજી ઉપર ગઈ ગઢવાળી ગાડીમાં બેઠીને આવી ઘુવાસણમાં હે ને રિક્ષામાં બેઠીને આવી ઉમઢી આવીને મારા દાળ મારા પહેલાં આવી મારે બોરમાં આવી. મારા ઘરે આવી ગઈ. ઘરેથી પછી ને બોરમાં ગઈ ત્યાં મારા કાકા હતા. પછી મેં એમની પાસે ફોન કરાયા મારા પપ્પાને મેં બધું કીધું. પછી મારા પપ્પા કહે સાર હું કાલે આવું. પછી મારા પપ્પા કાલે આવ્યા ગયા એટલે પછી મેં બધું કીધું. પછી મારા પપ્પા કહે આપણે ફરિયાદ કરીએ. આ ઘટના બાદ સગીરાના પરિવારમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો છે. મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા સગીરાના પરિવારજનોએ તેમની સાથે વીતેલી આપવીતી રડમસ ચહેરે બયાન કરી હતી. મારી છોકરી 4 મહિનાથી દિનેશપુરામનો છોકરો લઈને ભાગી ગયો હતો. ત્યારે આજે વડીલ પાછી આવી એટલે પાલનપુરથી એમને મને મળી આવી મેરે ઘેર આવી અને હું એમને ફરિયાદ નોંધાવા લઈને આવ્યો. બનાસકાંઠા જિલ્લામાં નૈતિક અધપતનની ઘટનાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે વધુ એક ઘટના ડીસા શહેરમાં સામે આવી છે. 4 માસ અગાઉ ડીસા શહેરની એક સગીરાનું અપહરણ કરી તેને લગ્નની લાલચ આપી ભગાડી જનાર ઈસમ સામે ખુદ સગીરાએ જ ફરિયાદ નોંધાવી છે. સગીરાનું કહેવાનું થાય છે કે જે વ્યક્તિ સાથે તે અહીંથી ફરાર થઈ હતી તે વ્યક્તિએ તેને લગ્નની લાલચ આપી હતી. ત્યારબાદ 4 માસ સુધી તેની સાથે શરીર સંબંધ બાંધ્યા બાદ તેને છેતરી અને પાલનપુર રેલવે સ્ટેશન ઉતારી અને ત્યાંથી ફરાર થઈ ગયો છે. ત્યારે પ્રેમમાં દગો મેળવેલી આ સગીરા અત્યારે ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકમાં આ યુવક સામે ફરિયાદ નોંધાવવા આવી છે. પોલીસે આ ઘટનાની અંદર પોક્સો મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, ડીકે ન્યૂઝ ચેનલ. પાલનપુર તાલુકાના ચંડીસર ખાતે રહેતી સગીરભાઈની એક યુવતીને બાવળાનો શખ્સ બગાડી જતા ચકચાર મચી ગઈ છે. આ ઘટના સંદર્ભે યુવતીના પિતાએ ગઢ પોલીસ મથકે અપહરણની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ગઢ પોલીસ મથકના સૂત્રોના જણાવ્યા અનુસાર ચંડીસર ખાતે રહેતા એક પરિવારમાં ઉજવાયેલા દીકરાના લગ્ન પ્રસંગે મહેમાન બનીને આવેલો અમદાવાદ જિલ્લાના બાળવા ગામનો અજય ખેતાભાઈ ગાડરિયા લુહાર નામનો શખ્સ આ યજમાન પરિવારની સગીરભાઈની યુવતીને લલચાવી ફૂસલાવી બગાડી જતા ચકચાર મચી ગઈ છે. આ વિરુદ્ધ યુવતીની ભારે શોધખોળ કરવા છતાં કોઈ ભાર ન મળતા છેવટે સગીર યુવતીના પિતાએ આ મામલે ગઢ પોલીસ મથકે અપહરણની ફરિયાદ નોંધાવતા ડીસાના સીપીઆઈ ડીડી ગોહિલે અપહૃત યુવતીની ભાળ મેળવવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ડીસા ખાતે હાઈવે પર સોંપતા વિશ્વકર્મા મંદિર ખાતે
વાવ થરાદ સુથાર વિકાસ મંડળ દ્વારા સત્યનારાયણ ભગવાનની કથા યોજાઈ હતી. આ પ્રસંગે બીકે ન્યૂઝ ચેનલના મેનેજિંગ ડિરેક્ટર મગનલાલ માળી, ચમનલાલ ગજ્જર, સુરેન્દ્રસિંહ દરબાર, ઘનશ્યામભાઈ મેવાડા, નાનજીભાઈ મિસ્ત્રી, ધનજીભાઈ ગજ્જર, અમૃતભાઈ મેવાડા તથા વાવ થરાદના સુથાર સમાજના અગ્રણીઓ, યુવાનો તેમજ મહિલાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે બીકે ન્યૂઝ ચેનલના ડિરેક્ટર અને ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળીએ સુથાર સમાજમાં એકતાને વધુ મજબૂત બનાવી કન્યા કેળવણીને ઉત્તેજન આપી શિક્ષણનો વ્યાપ વધારવા આહ્વાન કર્યું હતું અને સમાજના સંગઠનમાં જ શક્તિ છે તેમ જણાવી તેમણે તમામ સુથાર સમાજને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. આગામી સમયમાં ગુજરાતમાં યોજાનારી 2017ની વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈ તમામ રાજકીય પાર્ટીઓ સક્રિય થઈ રહી છે ત્યારે અનેકો લોકો પોતાની સમાજ તરફથી ટિકિટની માંગ કરતા હોય છે. ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસાના ભરત ગામના આગેવાન બહાદુરસિંહ વાઘેલાએ પોતે પણ રાજકીય પાર્ટી ટિકિટ આપે એટલે શક્તિ પ્રદર્શન યોજ્યું હતું. આ શક્તિ પ્રદર્શનમાં સમસ્ત બનાસકાંઠા જિલ્લામાં વસતા ક્ષત્રિય જાગીરદાર સમાજના લોકોનું સ્નેહમિલન સમારોહ ડીસાના આખોલ ગામ ખાતે યોજાયું હતું. અખિલ ભારતીય ક્ષત્રિય મંચ ગુજરાત પ્રદેશના પ્રમુખ બહાદુરસિંહ વાઘેલાની આગેવાનીમાં આ સંમેલન દરમિયાન બાઇક તેમજ ગાડીઓની વિશાળ રેલી પણ યોજાઈ હતી. આ રેલીમાં સમસ્ત ક્ષત્રિય જાગીરદાર સમાજના યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ રેલી ડીસાના આખોલ ગામ ખાતેથી નીકળીને ડીસાના વિવિધ માર્ગો ઉપર ફરી સભા સ્થળે પૂરી થઈ હતી. આ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લાના ક્ષત્રિય જાગીરદાર સમાજના લોકોનું સ્નેહમિલન પણ યોજાયું હતું. આ સ્નેહમિલનમાં સંત શિરોમણી પરમ પૂજ્ય દોલતરામ મહારાજ, સંત શ્રી સુખદેવાનંદજી મહારાજ, સાધ્વી શ્રી હંસુબા યોગ વેદાંત આશ્રમ બાલુસણા, બહાદુરસિંહ વાઘેલા સહિત કરણી સેના, મહાકાલ સેના, જાગીરદાર ક્ષત્રિય સેના તેમજ અનેક સંગઠનો દ્વારા મોટી સંખ્યામાં જાગીરદાર સમાજના લોકો જોડાયા હતા. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. વિધાનસભાની ચૂંટણી પહેલા વિવાદોની શરૂઆત. નાગલામાં ચૂંટણી બહિષ્કારની ચીમકી. પવિત્ર યાત્રાધામ અંબાજી અધિકારીઓ અને કર્મચારીઓથી બની રહ્યું છે અપવિત્ર. ગઢમાં ઠગાઈ કરતા નાગોબાઓ ઝડપાયો. મહેમાન ગતિના બહાને સેરવી ગયો સોનાની ચેન. મગફળીના ટેકાના ભાવે ખરીદી શરૂ થતા ધરતીપુત્ર થયા રાજીના રેડ. સરકાર ટેકાના ભાવમાં પણ વધારો કરે તેવી ખેડૂતોની આશ. તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ. નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જિગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોક ની બાજુમાં, ડીસા. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતા સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે. બ્રિજસ્ટોન ટાયર, અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયર ના સ્પેશિયાલિસ્ટ. લડવી નદી પાસે, ડીસા હાઈવે, પાલનપુર. ફોન નંબર 2674747. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. હિના જ્વેલર્સ. જ્વેલર્સ 916 સોના તેમજ ચાંદીના દાગીના તૈયાર તેમજ ઓર્ડરથી બનાવી આપવામાં આવશે. પ્રોપરાઇટર ચોકસી ઓખાજી ખેમાજી,
જૂની શાક માર્કેટ, લેખરાજ 4 રસ્તા, ડીસા. વેલકમ ટુ સ્ટુડિયો 11 લેડીઝ બ્યુટી પાર્લર એન્ડ સ્પા, કે જેમાં તમને મળશે સુવિધાઓ જેવી કે ક્રિએટિવ હેર સ્ટાઇલિંગ, સ્કિન ટ્રીટમેન્ટ, ગુડનેસ ફેશિયલ્સ, મેનિક્યોર, પેડિક્યોર, બ્રાઇડલ મેકઅપ, સ્પા ટ્રીટમેન્ટ્સ, ફૂલ બોડી સ્પા, તનાવ માટે સ્ટ્રેસ થેરાપી, મસલ સ્પેન તથા હેડ મસાજ જેવી બોડી ટ્રીટમેન્ટ. દરેક ટ્રીટમેન્ટમાં ઇમ્પોર્ટેડ પ્રોડક્ટ્સનો ઉપયોગ તથા પ્રોફેશનલ સ્ટાફ દ્વારા સર્વિસ. એક મુલાકાત અવશ્ય લો. સ્થળ સ્ટુડિયો 11, બીજો માળ, માઇલસ્ટોન શોપિંગ સેન્ટર, જલારામ મંદિર સામે, રિજમેન્ટ રોડ, ડીસા. મોબાઈલ નંબર 97145420011. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, બનાસકાંઠાના થરાદ તાલુકાના નાગલા ગામના લોકોએ પુરસહાયમાં થયેલા કથિત અન્યાય તેમજ ગામમાં ભરાયેલ પાણીના નિકાલમાં નિષ્ફળતાના મામલે છેવટે ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે. પૂર હોનારતને 4 મહિના વીતી ગયા હોવા છતાં થરાદના નાગલા ગામમાં ભરાયેલું પૂરનું પાણી હજુ યથાવત પડ્યું છે. નાગલા ગામમાંથી પૂરનું પાણી કાઢવામાં સરકારી તંત્ર નિષ્ફળ નીવડતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વળી નાગલા ગામના પૂરગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવવામાં પણ અન્યાય થયો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આ મામલે નાગલાના ગ્રામજનોએ થરાદના તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી ફરી રજૂઆત કરી છે અને જો આવી સ્થિતિ યથાવત રહે તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ગ્રામજનોએ ઉચ્ચારી છે. કોઈને 20,000, કોઈને 15,000, કોઈને 10,000 ના છે. પાક નિષ્ફળના પૈસા પણ ખાતામાં 10,000 જ ના છે. જે મોટા નેતા છે એ ખાઈ ગયા છે, ભ્રષ્ટાચાર કરે છે, ગામમાં કોઈ વધવા દેતા નથી. ભાજપ સરકાર ની માથે વિરુદ્ધ છે. તમારી રજૂઆત છે? જમીન ધોરણમાં ખૂબ અન્યાય કર્યો છે સરકારે અને અમારે આરટીઆઈ મજી છે તો 20 દિવસમાં આપવી જોઈએ. એના કામે હાલ ચૂંટણીમાં બહિષ્કાર કરીશું. આવતી ચૂંટણીમાં અમારા ગામમાં બૂથ પણ મૂકવા નહીં દઈએ. અમારો ગામ આખું જમીન ધોરણમાં આખું ગામ 100% છે. આજથી દિલ્હી સુધી અમારો ગામ હેડેરું મીડિયામાં પત્રકારો હેડે થઈને અમારા ગામમાં કોઈ અત્યારના અધિકારીઓએ ખાલી 20,000, 15,000, 7,000, 8,000, 60,000 ઉપર મોટા નેતાઓના છે ને એના પૈસા છે 60,000થી ઉપર. અમારે અમે પ્રવીતભાઈ પાસે ગયા હતા. પ્રવીતભાઈ કે તમને માહિતી નહીં મળે, અમે આરટીઆઈ અત્યારે મચી થઈને 20 દિવસમાં. યાત્રાધામ અંબાજીમાં સ્વચ્છ ભારત અભિયાન મજાક બની ગયું છે. સરકાર સ્વચ્છતા માટે લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે પણ ભ્રષ્ટ અધિકારીઓ અને કામચોર કર્મચારીઓના લીધે શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય નજરે પડી રહ્યું છે. યાત્રાધામ અંબાજીમાં જ્યારે રાજનેતા કે મંત્રીગણ આવે ત્યારે એમને રીઝવવા અને સ્વચ્છ અંબાજીની સારી છબી ઉપસાવવા માટે અધિકારીઓ અને કર્મચારીઓ અંબાજીના મુખ્ય માર્ગો અને મંદિર આજુબાજુ સાફસફાઈ કરાવે છે અને નેતાજી અને મંત્રીજી સામે સ્વચ્છ અંબાજી, નિર્મલ અંબાજીની છબી રજૂ કરવામાં સફળ પણ રહે છે. પણ હકીકત કંઈક અલગ જ હોય છે. યાત્રાધામ અંબાજીના તમામ વિસ્તારોમાં ગંદકી, ખુલ્લી ગટરો અને ઠેર ઠેર કચરાના ડગલા સ્વચ્છ અંબાજીની પોલ ખોલી રહ્યા છે. અંબાજીના તમામ વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય એટલું વકરી રહ્યું છે કે ભાવિકો જ નહીં, અંબાજીના ગ્રામજનો પણ મોટી બીમારીનો ભોગ બની રહ્યા છે. અંબાજીના ગ્રામજનો વર્ષોથી ગંદકીની સમસ્યા ભોગવી રહ્યા છે અને અંબાજીના તમામ વિસ્તારોમાં ખુલ્લી ગટરો, ઠેર ઠેર કચરો અને ગંદકીના જમેલાથી ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અંબાજીના 8મા વોર્ડમાં આવેલી આંગણવાડી આગળ પણ કચરો અને ગંદકીના ઢગલા લાગેલા જોવા મળે છે. આ વિસ્તારમાં કોઈ સફાઈ કર્મચારી નજરે પડતા નથી. આ આંગણવાડીમાં ભણવા આવતા નાના બાળકો પણ ગંદકીમાંથી પસાર થઈને આંગણવાડીમાં પહોંચતા હોય છે, જેથી આ માસૂમ બાળકો પણ બીમારીનો ભોગ બની રહ્યા છે. છતાં પણ તંત્ર દ્વારા કોઈ જ પગલાં લેવાતા ન હોય અંબાજીના સ્થાનિક રહીશોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. 12 મહિના થઈ ગયા આંગણવાડી બને, પણ આંગણવાડીનો રસ્તો બિલકુલ સારો નથી ને આજે છોકરા તમે રોજ સવારના છોકરા પડે છે, ઊભા થાય છે, ભાગે છે અને મમ્મી પપ્પા આવે છે, બધા પડે છે, પણ હજી રસ્તાનો કોઈ નિકાલ થતો નથી. અને આ જ્યાં આંગણવાડી બનાવેલી છે તેની બાજુમાં કચરો જ બધા નાખ કરે છે અને તમે જુઓ તો એટલી ગંદકી છે કે છોકરાઓ બિલકુલ ભણવા આવીને બેસી શકે એવું નથી. મારું નામ ચંદ્રિકાબેન છે અને આ અમારો વિસ્તાર બ્રહ્મપુરી કહેવાય છે, પણ અહીંયા કોઈ વાતની સુવિધા નથી. અહીંયા ગંદકી છે, ગટરો ખુલ્લા પડ્યા છે, કોઈ અહીંયા મેમ્બર કે સરપંચ આવીને કોઈ અહીંયા સુવિધા કરતા નથી ને એટલી હેરાન ગતિ છે કે અમારા છોકરા પણ આ ગટરોમાં પડી જાય છે અને અમે અહીંયા રહી કેવી રીતે શકીએ કે અહીંયા મચ્છર બચ્છર ડેન્ગ્યુ થઈ જાય, અમને મેલેરિયા થઈ જાય,
તમે તમારું વોટિંગ હતું ત્યારે સરપંચ અને મેમ્બરો કેટલી વાર આવતા દિવસમાં 10 ફેરા આવતા હતા કે અમે તમારે આ સુવિધા કરશું ના કરશું, પણ આવી કોઈ સુવિધા કે મેમ્બર બી નહીં ફરકતા કે સરપંચે નહીં ફરકતા, તો વોટ લેવા બધા આવતા હતા. હવે એક ક્યાંય નું ગુ નહીં રહેતું અહીંયા. ચૂંટણી પત્યા પછી તમારો સરપંચ ને વોર્ડ મેમ્બરો કેટલી વાર તમારા અહીંયા આવી ગયા? એક ફેરા નહીં આયા, એક ફેરા નહીં આયા. કયો વિસ્તાર છે અંબાજી? 8 નંબર. અમારે 8 નંબર છે. 8 નંબર કે અંદર અમ ગટર કે અંદર કેટલી વાર બોલે ઉનકો? આ 4 સાલ છે અમાર હાલો, 4-5 સાલ છે. અને પાણી કા હે, પાણી આતા હે તો ગટર કા પાણી આતા હે પીને કા, ઓર એ નાળી મે હે તો નાળી કે અંદર કોઈ બચ્ચે ગિરતે કભી અન્ની કોઈ સફાઈ ઉપાય કા કામ નહીં આપણે. મારું નામ મુન્નાબેન બીબારોટ, હું શિવશક્તિ સોસાયટી માં રહું છું. અમારે અહીંયા ન તો ગટર ની કે કોઈ કચરા ની કોઈ પણ સફાઈ ની વ્યવસ્થા નહીં, અને આ પાણી હે ને ગટરો ઉભરાઈ ઉભરાઈ બહાર રોડ ઉપર આવે છે, અને અમારે અહીંયા કચરો પણ આટલો ઢગલો ઢગલો થઈ જાય પણ કોઈ અમારે કચરો વાળવા વાળો આવતો નહીં. અને અમારે મોલ્લાની અંદર રોડ પણ આવા કે કેટલી ડોહાવ તો નીચે પડી ગયા અને હજુ પડે જ છે, અને અમે પણ અંધારામાં જઈએ ને આ લેટ ઠીક કરવા વાળા પણ કાલ આવ્યા હતા હજુ, એટલે અમારે અમારા મોલ્લાની અંદર કોઈ પણ સગવડ નથી. કેટલાય સભ્યો થઈને ગયા ને કેટલાય આવે છે ને હજુ આવી જ રહ્યા છે. અંબાજી માં 8 નંબર એ સૌથી મોટામાં મોટો વિસ્તાર છે. 5000 પબ્લિક 8 નંબર માં રહે છે, છતાં પણ મંદિર ની આસપાસ તમે સાફ સફાઈ કરો એટલે અંબાજી ચોખ્ખું છે તેવું લાગતું નથી. 8 નંબર માં આવીને જરી જુઓ કે તેમાં ગટરો કેટલી ખુલ્લી પડી છે, કેટલી ગંદી પડી છે, એના કારણે બીમારી પણ ખૂબ ફેલાય છે, અને મચ્છરો વધારે થવાથી બીમારી વધારે ફેલાય છે. માટે જેમ બને એમ 8 નંબરમાં સ્વચ્છતા લાવો એ વધારેમાં વધારે સારું. ડીસા શહેરનો વિકાસ કૂદકે ને ભૂસકે વધતો જઈ રહ્યો છે, અને તેમાં શહેર માટે સૌથી મોટી સમસ્યા ડીસા શહેરમાં સર્જાતી ટ્રાફિકની સમસ્યા બનતી જઈ રહી છે. ડીસા શહેરની મધ્યમાંથી પસાર થતા નેશનલ હાઈવે ઉપર સર્જાતી ટ્રાફિકની સમસ્યા હવે કાયમી સમસ્યા બનતી જઈ રહી છે. ત્યારે એક માસના સમયગાળા બાદ આજે શાળાઓનું વેકેશન પૂરું થતાં શહેરના હાઈવે બ્લોક થઈ ગયા હતા. આજે બપોરના લગભગ 2 કલાક સુધી ડીસા શહેરની મધ્યમાંથી પસાર થતો નેશનલ હાઈવે બ્લોક થઈ ગયો હતો. ડીસાની આ સૌથી પેચીદી સમસ્યાને લઈ અસંખ્ય રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આ સમસ્યાનો હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી, જેના પગલે ડીસાના નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે ડીસા શહેરની જનતાને આ જટિલ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે હાઈવે ઉપર ઓવરબ્રિજ બનાવવામાં આવે તો જ આ સમસ્યામાંથી છુટકારો મળી શકે તેમ છે. ડીસા બટાકા નગરી તરીકે ઓળખાતું ડીસા ગામ બનાસકાંઠાનું હાર્ટ, ખરેખર ડીસામાં ખૂબ જ તકલીફ છે. છેલ્લા 10 વર્ષથી હાઈવે ઉપર માર્કેટ યાર્ડથી ગાયત્રી મંદિર સુધી બ્રિજ બનાવવાની એટલી બધી સખત જરૂર છે. બહારથી આવતા ખેડૂતો જે માર્કેટમાં, બહારથી આવતા વિદ્યાર્થીઓ, બહારથી આવતા દર્દીઓ, ખરેખર ડીસા માર્કેટ યાર્ડથી માંડીને ગાયત્રી મંદિર સુધી જ્યારે પણ તમે નીકળો ત્યારે ટ્રાફિકનો મોટો મોટો પ્રશ્ન હોય છે. સૌથી મોટો પ્રશ્ન ટ્રાફિક જ હોય ત્યારે છેલ્લા 10 વર્ષથી આની જરૂરિયાત છે, 10 વર્ષથી ડિમાન્ડ છે. જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે એમ જ કેમ આવે છે કે ભાઈ પહેલું પ્રથમ કામ અમારું આનું પેલું બ્રિજ બનાવીશું, ત્યારે અમારી ડીસાના નાગરિક તરીકે વેપારી તરીકે મારી અરજ છે સરકારશ્રીને કે માર્કેટ યાર્ડથી ગાયત્રી મંદિર સુધી પિલર બ્રિજ બનાવવામાં આવે, જે ડીસાના બે ભાગ ને થાય ત્યારે પિલર બ્રિજ બનવાથી ડીસાનો ટ્રાફિકનો મોટો મોટો પ્રશ્ન હલ થઈ જશે. ત્યારે સૌ પ્રથમ અમારી માંગણી છે ડીસા શહેરના વેપારી અગ્રણી તરીકે કે મીડિયા, ખરેખર મીડિયા ડીસાનું જાગૃત છે અને મીડિયાની સરાહના કરો એટલી ઓછી છે. અગાઉ પણ મીડિયા એના માટે ઘણી વખત કીધું છે, ત્યારે ડીસાના નાગરિક તરીકે મારી અરજ છે કે વહેલા વહેલા પિલર બ્રિજ બનાવવામાં આવે તેવી અમારી અરજ છે. બનાસકાંઠા સહિત સમગ્ર રાજ્યમાં દિવાળી વેકેશનની પૂર્ણાહુતિ સાથે આજથી બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતાં છેલ્લા કેટલાક દિવસોથી સુમસામ પડેલા શૈક્ષણિક સંકુલોમાં આજથી પુનઃ ધમધમાટ શરૂ થઈ ગયો છે.
21 દિવસના દિવાળી વેકેશન બાદ આજે નવા શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસથી બાળકોના કિલ્લોલથી શાળા સંકુલો ગુંજી ઉઠ્યા હતા. પાલનપુર શહેર સહિત જિલ્લાભરમાં આજથી ખાનગી અને સરકારી પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ કોલેજોમાં બીજા સત્રનો પ્રારંભ થયો છે. બીજા સત્રમાં આગામી જાન્યુઆરી મહિનાના બીજા કે ચોથા અઠવાડિયે દ્વિતીય પરીક્ષાનો તેમજ માર્ચ મહિનામાં 10મા અને 12મા ધોરણની બોર્ડની પરીક્ષાઓ યોજાનાર હોય દ્વિતીય સત્ર ખૂબ જ મહત્વનું પુરવાર થઈ રહ્યું છે. જ્યારે એપ્રિલ મહિનામાં જિલ્લાની તમામ શાળાઓમાં વાર્ષિક પરીક્ષા પણ યોજાનાર છે ત્યારે બીજા સત્રનો પ્રારંભ થતાં 21 દિવસથી બંધ રહેલ તમામ શાળાઓના દ્વાર ખુલતા શાળા સંકુલો બાળકોના કિલકિલાટથી ગુંજી ઉઠ્યા છે. પાલનપુર તાલુકાના ગઢગામમાં નાગાબાવાનું સ્વાંગ રચીને આવેલો શખ્સ યજમાનના ઘરમાંથી 1.25 તોલા સોનાની ચેનની ઠગાઈ કરીને ફરાર થઈ જતાં આ યજમાન પરિવારને સાધુને મહેમાનગતિ કરાવી મોંઘી પડી ગઈ છે. લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે એ કહેવતને સાર્થક કરતો કિસ્સો પાલનપુર તાલુકાના ગઢગામમાં 2 સપ્તાહ પહેલા બન્યો હોવાની વિગતો બહાર આવી છે. આ ઘટનાની વિગતો કંઈક એવી છે કે ગઢ ખાતે રહેતા મગનભાઈ વાલાભાઈ માજીરાણાના ત્યાં 2 સપ્તાહ પહેલા પોતાની પત્ની સાથે તેમના ઘરે હાજર હતા. તે વખતે રોડ ઉપર ગાડી લઈને આવેલા શખ્સે રસ્તો પૂછી રાત્રિ રોકાણની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ શખ્સની બાજુમાં નાગાબાવા જેવો શખ્સ પણ બેઠો હતો, જેથી મગનભાઈએ રાત્રિ રોકાણ માટે દશામાતાના મંદિરનું સરનામું આપ્યું હતું. પરંતુ ગાડીના ચાલકે કહ્યું હતું કે નાગાબાવા મહિલાઓથી દૂર રહેતા હોય, અમે ત્યાં રાત્રિ રોકાણ નહીં કરી શકીએ, તેથી મગનભાઈએ તેમના ખેતરમાં 2 શખ્સોને રહેવાની મંજૂરી આપી હતી. આ શખ્સોએ મગનભાઈને આશીર્વાદ આપવાના બહાને કંકુ ત્યાં જ રુદ્રાક્ષ આપી તમારું કલ્યાણ કરવું હોય તો તમારી સોનાની ચેન આપી દો તેમ કહેતા લાલચમાં આવી જઈ ભૂલી ગયેલા મગનભાઈ માજીરાણાએ તેમની 35,000ની કિંમતની 1.25 તોલા સોનાની ચેન આ શખ્સને આપી દીધી હતી. બાદમાં તેઓ ચા લેવા ગયા એટલી વારમાં બંને શખ્સો ફરાર થઈ ગયા હતા. બાદમાં પોતે છેતરાયા હોવાનો અહેસાસ થતાં મગનભાઈએ તપાસ કરતા બંને શખ્સો ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ગણેશપુરા ગામમાં અકબરનાથ મદારી અને અર્જણભાઈ બરવાડ હોવાની હકીકત જાણવા મળતા છેતરપંડીનો ભોગ બનેલા મગનભાઈ વાલાભાઈ માજીરાણાએ આ બંને શખ્સો વિરુદ્ધ ગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. મગફળીના ટેકાના ભાવે ખરીદી શરૂ થતા ધરતીપુત્ર થયા રાજીના રેડ. સરકાર ટેકાના ભાવમાં પણ વધારો કરે તેવી ખેડૂતોની આશ. તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ. શ્રી સુંધા રજૂ કરે છે શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ. લાવ્યા છે ગ્રાહકો માટે તદ્દન નવી અને લાભદાયી ગોલ્ડ માસિક બચત યોજના. આ સ્કીમમાં ગ્રાહક રૂપિયા 1000 થી લઈને 1000 ના ગુણાંકની રકમથી સ્કીમમાં જોડાઈ શકે છે, જેમાં 11 માસના સરળ હપ્તા ભરીને મળશે 1 હપ્તાનો આકર્ષક બોનસ. રૂપિયા 1000 પ્રતિ માસ ચૂકવો, 11 માસ મેળવો, 12 માસના અંતે રૂપિયા 12,000ના 916 હોલમાર્ક સોના તથા ચાંદીના દાગીના. શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ, સોના ચાંદીની હોલમાર્ક જ્વેલરીનું વિશાળ કલેક્શન, નગરપાલિકાની સામે બગીચા રોડ, ડીસા. એજ્યુકા The Academy of Selection DISA. The Academy of Selection DISA. વર્ગ 1, 2, 3ની તમામ પરીક્ષાઓની તૈયારી કરાવતી ઉત્તર ગુજરાતની એકમાત્ર સંસ્થા. તમામ વિષયોનું નિષ્ણાત ફેકલ્ટી દ્વારા શ્રેષ્ઠ શિક્ષણ, ડેલી ટેસ્ટ તથા મેગા ટેસ્ટનું આયોજન, ઉત્તમ ગુણવત્તાયુક્ત સંપૂર્ણ મટીરિયલ, એસી ક્લાસરૂમ અને રીડિંગ રૂમની સુવિધા, 25 વર્ષના અનુભવી પ્રોફેસર તેજસ આઝાદ સરનું માર્ગદર્શન. બીજો માળ સંકલ્પ શોપિંગ સેન્ટર, સ્ટેટ બેંક ઉપર, ગાયત્રી મંદિર પાસે હાઈવે, ડીસા. મોબાઈલ નંબર 87588-178. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ,
રિલાયન્સ પેટ્રોલ પંપની સામે હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201. મોબાઈલ નંબર 94-294-22-201. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં મગફળીના પોષણક્ષમ ભાવના મામલે ખેડૂતાલમમાં પ્રવર્તી રહેલા રોષ વચ્ચે ગુજરાત સરકારે વિધાનસભાની ચૂંટણીની સત્તાવાર જાહેરાત પૂર્વે લાભ પાંચમથી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાની જાહેરાત કરી હતી. રાજ્ય સરકારની આ જાહેરાતના પગલે લાભ પાંચમથી ટેકાના ભાવે રાજ્યભરમાં મગફળીની ખરીદી શરૂ કરાતા ખેડૂતોમાં સંતોષની લાગણી જોવા મળી રહી છે. બનાસકાંઠામાં પણ વિવિધ સ્થળે હાલ ટેકાના ભાવે મગફળીની ખરીદી થઈ રહી છે. તદનુસાર ધાનેરા તાલુકામાં પણ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરાતા સ્થાનિક ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે. વિનાશક પૂર હોનારતમાં ધાનેરા તાલુકાના ખેડૂતો તબાહ થઈ ગયા હતા. પશુપાલન તેમજ ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા ધાનેરા તાલુકામાં ચાલુ વર્ષે પૂરના પાણીએ ભારે નુકસાન કર્યું હતું. આ પૂર હોનારત બાદ ગુજરાતની સંવેદનશીલ સરકારે ધાનેરા તાલુકાને ફરી બેઠો કરવા માટે સરકારની સહાય આપવામાં કોઈ કસર બાકી રાખી ન હતી. પૂર પ્રકોપનો ભોગ બનેલા ખેડૂતોને રાજ્ય સરકારે ઉધારથી લઈ જમીન ધોવાણ પાક નુકસાનની સહાય પણ ચૂકવી દીધી છે. ચાલુ વર્ષે ધાનેરા તાલુકામાં મગફળીનું વાવેતર પણ મોટા પ્રમાણમાં થયું હતું, પરંતુ પૂરના પાણીથી મગફળીના પાકને પણ વ્યાપક નુકસાન થયું હતું. જોકે પૂરના પાણીથી બચી ગયેલા વિસ્તારોમાં મગફળીનો પાક ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થયો છે. શરૂઆતમાં મગફળીના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ હતો, પણ ફરી રાજ્ય સરકાર ખેડૂતોની વહારે આવી છે અને પૂર્વ જાહેરાત મુજબ છેલ્લા 10 દિવસથી ટેકાના ભાવે મગફળીની ખરીદી થઈ રહી છે. ત્યારે ધાનેરા ખાતે પણ ટેકાના ભાવે મગફળી ખરીદવા માટે ઋણી ફળફળાદી મંડળી તેમજ બનાસ માર્કેટ ખાતે ખરીદી કેન્દ્રો કાર્યરત કરતા ધાનેરા તાલુકાના ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. હવે ધાનેરા તાલુકાના સામરવાડા ખાતેના સરકારી ગોડાઉન ઉપર ખેડૂતો મોટા પ્રમાણમાં મગફળીના વેચાણ માટે ઉમટી પડ્યા હતા. આ વખતે રાજ્ય સરકારે દુઃખના દિવસોમાં ધાનેરા તાલુકાના ખેડૂતો સહિત તમામ અસરગ્રસ્ત લોકોને પૂરતી મદદ પૂરી પાડી છે, જેથી ધાનેરા તાલુકાના ખેડૂતો રાજ્ય સરકારના બારોબાર વખાણ કરી રહ્યા છે. આ વખતે જે એમના સિવાય આગળ 5 વર્ષ પહેલાં કોઈક મગફળી વિશે ખેડૂતો સમજતા ન હતા, અત્યારે સરકારે ભાવો પણ સારા આપે છે, લોકો મગફળી પણ સારી ઉત્પાદનનું વાવેતર કરે છે. એ માટે જે આ વખતે પૂરની સ્થિતિ આવી એમાં પણ જે સરકારે જે ગામે ગામ જે સર્વે કરીને સારા એવા ધોવણના પાક નુકસાનના પૈસા પણ ભૂકવેલા છે, એ માટે સરકારને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. એ માટે સરકાર માટે જે આ મગફળીનું સરકાર દ્વારા લેવામાં આવ્યું છે એ ભાવ સારામાં સારો મળે છે. બીજી કોઈ જે ગંજ પેઢીઓમાં ભાવ સારો મળતો નથી અને જે હોય જે સરકાર દ્વારા લેવામાં આવે છે એ સારામાં સારો તોલ પણ બરાબર થાય છે અને સારામાં સારો ભાવ ખેડૂતને મોટા મોટો ફાયદો થાય છે. એ જ ભારત માતા કે સ્તુતિ. ધાનેરા તાલુકામાં મગફળીના વાવેતરમાં વધારો થતા સ્વાભાવિક રીતે જ ઉત્પાદન પણ વધ્યું છે. ત્યારે આ વખતે રાજ્ય સરકાર દ્વારા 900 રૂપિયાના ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરતા ખેડૂતાલમમાં ખુશી જોવા મળી રહી છે. ત્યારે સરકાર ટેકાના ભાવમાં પણ વધારો કરે તો ખેડૂતોને ફાયદો થાય તેવો મત ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. આ સાલે ખેડૂતોને વધારે વધારે નુકસાન થયો છે. 7મા મહિનામાં પૂર આવ્યું હતું, એમાં ધાનેરા તાલુકામાં વધારે પૂર આવ્યું હતું, વધારે ખેતીમાં નુકસાન થયેલ છે. એમાં સરકારે 900 ભાવ તો રાખેલ છે, પણ છતાં એનાથી વધારે ને વધારે સરકાર ખેડૂતને ભાવ આલે, 1000 રૂપિયાના ભાવ આલે તો ખેડૂતને ઉતારો એક બાજુ ઓછો છે, એક બાજુ ખેતર તૂટી ગયા છે, બધું ડીઝલમાં ભાવ વધારે છે, બધું બીજી બધી મોંઘવારી વધેલ છે. એટલા માટે સરકાર ખૂબ વિચારે ખેડૂતો માટે, ખેડૂત ઊભો થઈ શકે તેમ નથી. સરકાર તરફથી રાહત તો મળીએ કે ધોવાણના પૈસા આવ્યા, ભાઈ પાક દેડના પાક નિષ્ફળના આવ્યા, એના કરતાં વધારે વધારે સરકાર કરે એના માટે અમે ખેડૂત ઈચ્છીએ છીએ. ધાનેરા તાલુકાના કુલ ખેડૂત મિત્રો, બીજ લાવ્યો તો આ મગફળા વાયા નુકસાન શું, 7મા મહિના વરસાદ આવ્યો તે મેં ખેડૂત હતા, 7 દીધા તે મગફળી લઈને આવ્યા. 900 રૂપિયા ભાવ આવે, નુકસાન
ધાનેરા તાલુકાના સામરવાડા તેમજ નેનાવા માર્કેટ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવામાં ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે। ટેકાના ભાવથી મગફળીની ખરીદી માટે સરકાર દ્વારા પેનલથી કામ કરવામાં આવે છે, જેમાં સૌપ્રથમ નાબાર્ડ, પછી બનાસ ડેરી અને બનાસ ડેરીથી બજાર સમિતિ મારફતે 900 રૂપિયાના ટેકાના ભાવે ખેડૂતોની મગફળી ખરીદવામાં આવે છે। ધાનેરા ખાતે કાર્યરત બનાસ માર્કેટયાર્ડના ચેરમેન સુરેશભાઈ પટેલે બીકે ન્યૂઝ સાથેની મુલાકાત દરમિયાન ટેકાના ભાવે મગફળીની ખરીદી કઈ રીતે ખેડૂતો માટે ઉપયોગી નીવડે છે એની વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું હતું કે આ વર્ષે મગફળીના ઉત્પાદનમાં પણ પૂરના કારણે ઘટાડો જોવા મળ્યો છે। છેલ્લા 10 દિવસમાં 35,000 બોરી મગફળીની આવક થઈ છે અને રાજ્ય સરકારના સરાહનીય નિર્ણયનો ખેડૂતોને પૂરેપૂરો લાભ મળે એ દિશામાં હાલ કામ થઈ રહ્યું છે। સરકાર દ્વારા ધાનેરા તાલુકાની અંદર આ વર્ષે અતિવૃષ્ટિનું માહોલ હતું, પણ એ અતિવૃષ્ટિના માહોલના લીધે પાક પણ નિષ્ફળ થોડા ઘણો ગયો હતો, થોડા ઘણો બચ્યો હતો, પણ સરકારશ્રીની યોજનાથી અને સરકારશ્રીના લાભથી તમામ ખેડૂતોને ક્યાંય અન્યાય ન થાય એ રીતથી સરકારશ્રીની સારી એવી નીતિથી તમામ ખેડૂતોને પાક નિષ્ફળના પૈસા અને જમીન ધોવાણના પૈસા ધાનેરા તાલુકામાં સારા એવા મળ્યા છે। તે ઉપરાંત ખેડૂતો પાસે જે જમીન બચી હતી બાકીના બચેલા જમીનની અંદર સારી એવી મગફળીનો પાકનો ઉતારો એવો ધાનેરામાં થયો છે। દર વર્ષે જે થતો હતો એટલો તો ન કહી શકાય, પણ સારો એવો ઉતારો થયો છે। તે ઉતારાના ભાવ સરકારશ્રીની એક સારી એવી સિસ્ટમ નાબાર્ડ દ્વારા બનાસ ડેરી અને બનાસ ડેરી દ્વારા એપીએમસી અને મંડળીઓને જે ખરીદી આપવામાં આવી છે એની અંદર એક પ્રોપર એવી સિસ્ટમ ચેનલ ઊભી કરવામાં આવી છે, જેના કારણથી ક્યાંય પણ ખોટું ન થાય અને ખેડૂતોને પૂરતા ટેકાના 900 રૂપિયાના ભાવ મળી રહે તે માટે આપણે અહીં ધાનેરા તાલુકાની અંદર 2 સેન્ટરો ખોલેલા છે। બંને સેન્ટરોની અંદર 40,000 જેવી મગફળીની આવક અત્યાર સુધી થઈ છે અને ખેડૂતને પૂરતો 900 રૂપિયાનો ટેકાનો ભાવ મળી રહે તે માટેની એક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે સરકાર દ્વારા। તેનાથી ખેડૂતની અંદર જે પાક નિષ્ફળના પૈસા, જમીન ધોવાણના પૈસા અને 900 રૂપિયા ટેકાના ભાવના પૈસા આ ત્રણેય મળીને ગણીએ તો ખેડૂત ભાઈ સરકારે જે યોજના કરી છે જેના કારણથી આજે ઊભો થઈ શક્યો છે તે બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ, તથા વધુમાં વધુ મગફળી હજી પણ 2 થી 3 મહિનાની અંદર આવે અને એમને એક સારી એવી ચેનલથી તોડી શકીએ તે માટે અમે એક વ્યવસ્થા સામરવાળા ઊભી કરી છે। તે માટે ખેડૂતોને પણ એક કહીએ છીએ કે આપ સરકારશ્રીનો સારો એવો ભાવ આપને મળી રહે તે માટે એક માર્કેટયાર્ડની અંદર આપણે જે તોલાઈ ચાલુ કરી છે તેનો લાભ પૂરતો લઈ લેવો, તથા ક્યાંક ક્ષતિઓ પણ રહી હશે, ભગવાન પણ જ્યારે વરસાદ આપે છે ત્યારે એક ગામમાં વધારે પડતો હોય છે, બીજા ગામમાં ક્યાંક ઓછો પડતો હોય છે, પણ એક ક્ષતિ 1 થી 2% હોઈ શકે છે, આમ સરકાર દ્વારા પણ ક્યાંક માઇનોર એવી 1% ભૂલ રહી હશે એ બદલ અમે માફી માગીએ છીએ, પણ છતાં પણ સરકારે જે કામ કર્યું છે તે બિરાદવાલાયક છે અને ધાનેરા તાલુકાને તો ખૂબ જ એવો સપોર્ટ મળ્યો છે, ત્રણેય તરફથી સરકારે જે ટેકો આપ્યો છે તે માટે સરકારને અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ખેડૂતો માટે જે વ્યવસ્થા એક ઊભી કરી છે ટેકાના ભાવથી તે બદલ પણ સરકારને અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। હવે જોઈએ આજના ગંજબજાર ભાવ। ડીસા ગંજબજારમાં આજે એરંડાના ભાવ 860 થી 862 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાયડાના ભાવ 645 થી 663, ઘઉંના 315 થી 376, બાજરીના 245 થી 294, ગવારના 690, તલના 1261 થી 1319, અડદના 600 થી 800, મગના 711 થી 811 તેમજ મગફળીના ભાવ 651 થી 821 રૂપિયા રહ્યા હતા। આજે ડીસા ગંજબજારમાં એરંડાની 126 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 614, ઘઉંની 11, બાજરીની 545, ગવારની 5, તલની 10, અડદની 782, મગની 4 તેમજ મગફળીની 29,641 બોરીની આવક થઈ હતી। હવે જોઈએ આજના સોના ચાંદી બજાર ભાવ। સોના ચાંદી બજારમાં આજે સોનાના ભાવમાં સામાન્ય વધારો જોવા મળ્યો હતો, જ્યારે ચાંદીનો ભાવ યથાવત રહ્યો હતો। આજે એક તોલા સોનાનો ભાવ 100 રૂપિયા વધીને 30,100 રૂપિયા રહ્યો હતો,
જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 39,700 રૂપિયા યથાવત રહ્યો હતો. એ જ રીતે 1 કિલો રૂપાનો ભાવ પણ 39,500 રૂપિયા યથાવત રહ્યો હતો. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. જિલ્લામાં નાદાન પ્રેમ કહાનીનો કરુણ અંજામ. 4 માસ અગાઉ લગ્નની લાલચ આપી બગાડી જનાર પ્રેમી સામે ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ. તો ચંડીસરમાં સગીરાને બાવળાનો શખ્સ ઉઠાવી જતા ચકચાર. વિધાનસભાની ચૂંટણી પહેલા વિવાદોની શરૂઆત. નાગલામાં ચૂંટણી બહિષ્કારની ચીમકી. પવિત્ર યાત્રાધામ અંબાજી અધિકારીઓ અને કર્મચારીઓથી બની રહ્યું છે અપવિત્ર. ગઢમાં ઠગાઈ કરતા નાગોબાઓ ઝડપાયો. મહેમાન ગતિના બહાને સેરવી ગયો સોનાની ચેન. મગફળીના ટેકાના ભાવે ખરીદી શરૂ થતા ધરતીપુત્ર થયા રાજીના રેડ. સરકાર ટેકાના ભાવમાં પણ વધારો કરે તેવી ખેડૂતોની આશ. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.